गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय विज्ञान चैप्टर नंबर बी अंदर आप एपिशोड बे जोईशु के हानिकारक सूक्ष्मजीव। विद्यार्थी मित्रों, अत्यार सुधी आप सूक्ष्मजीवों उपयोगों व्यापारी उपयोगों जोया था, बराबर। इन अंदर भूमि की फलद्रुपता में वारो, रसीकरण, सूक्ष्मजीव ने औषधिक उपयोगों आ बद पहला एपिशोड अंदर चर्चा करा था। हवे आप जोईशु के हानिकारक सूक्ष्मजीव के सूक्ष्मजीव अनेक रीते हानिकारक होय छे। केटलाक सूक्ष्मजीव मनुष्य प्राणीओ तेमज वनस्पतिओ में रोग उत्पन्न करे छे। रोग उत्पन्न करवा आवता सूक्ष्मजीवों ने रोगकारक सूक्ष्मजीवो कहे छे। केटलाक सूक्ष्मजीवो खोराक, कपड़ा तेमज चामडानी वस्तुओने बगाड़े छे। चलो तेमने नुकसानकारक प्रवृत्ति विषे वधु जाणीए। એટલે કે મનુષ્યોમાં રોગકારક સૂક્ષ્મજીવો, વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, કે આ રોગકારક સૂક્ષ્મજીવો મનુષ્યમાં કેવી રીતે ફેલાતા છે, તો કે શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે। સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણીના સીધા સંપર્કમાં આવવાથી તે રોગોનો ફેલાવો થઈ શકે છે। સૂક્ષ્મજીવો દ્વારા થતા આવા રોગો, જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે, તેને ચેપી રોગ કહે છે। વિદ્યાર્થી મિત્રો, હાલની પરિસ્થિતિ આપણે જોઈએ કે કોરોના વાયરસ, કે જેની અંદર એક વાયરસ બીજા વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જાય, બરાબર, એ આપણે જોઈ શકીએ, એ ચેપી રોગ કીધો આપણે, કે કાં તો હવા દ્વારા, કાં તો પાણી દ્વારા, કાં તો ખોરાક દ્વારા એક વ્યક્તિના રોગ બીજી વ્યક્તિના શરીરમાં દાખલ થતો આપણે જોઈ શકીએ છીએ, કે જે જો કે બીમાર પડી શકે। આવા રોગોને આપણે કેવા રોગો કીધા, ચેપી રોગો કહીએ છીએ। આવા રોગો કેટલાક ઉદાહરણ છે, જેવા કે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબુક્લિયર્સ ક્ષય, એટલે કે ટીબી જેવો રોગ આપણે જોઈ શકીએ છીએ। જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય છે, તો સૂક્ષ્મ બિંદુઓ સાથે હજારો રોગકારક વાયરસ હવામાં ફેલાય છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે છીંક આવતી હોય, તો તમારી પ્રાથમિક સારવાર, કે પ્રાથમિક વસ્તુ તમારે યાદ રાખવાની, કે મોઢા પર રૂમાલ કાં તો હાથ રાખો, કારણ કે જો તમે કોઈ બીમાર તમે બીમાર છો અને જો તમે છીંક ખાવ, તો તમારા એ છીંકની અંદર જે પાણી નીકળતું હોય, બૂંદ નીકળતી હોય, એ હવામાં ફેલાય અને જેના દ્વારા એ બીજા વ્યક્તિના થવાનો ખતરો રહે છે। આ વાયરસ શ્વાસ દ્વારા લેવામાં આવતી હવા દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે અને ચેપ ફેલાવે છે। કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ છે, જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે, એટલે કે ઘરમાંથી તેનું એક ઉદાહરણ છે। તમે જો કે મધુમાખી, માખીઓ કે ઘરમાંથી આપણે જોઈ શકીએ છીએ કે એ મળમૂત્ર પણ કે ઉકે કોઈ જગ્યા ગંદી જગ્યા હશે, તે અંદર બમરતી હશે, બરાબર, ફરતી હશે અને એ માખી ખોરાક પર બેસી જાય અને એના જે એ માખીના પગની અંદર એ સૂક્ષ્મજીવો ચોંટી અને ખોરાકની અંદર પ્રવેશે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે બહાર જ્યારે જમવાનું હોય કે કોઈ નાસ્તા વગેરે કરીએ, તો ઢાંકેલી વસ્તુ જ ખાવો આપણે આગ્રહ રાખવો જોઈએ, કે માખી કચરા અને પ્રાણીના મળ પર બેસે છે। રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે, ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે। જે પણ વ્યક્તિ આ પ્રદૂષિત ખોરાકને ખાય છે, તેની બીમાર પડવાની સંભાવના વધી જાય છે। એટલે સલાહ આપવામાં આવે છે કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। માદા એન્ફિલિયસ મચ્છર તેનું અન્ય ઉદાહરણ છે, જે મેલેરિયાના પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમનું વાહક છે, કે માદા એન્ફોલિસ મચ્છર તેનું મુખ્ય ઉદાહરણ છે, જે આકૃતિ તમે 2.8 ની અંદર જોઈ શકશો, કે જે મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમનું વાહક છે। માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે। પરીક્ષામાં વિદ્યાર્થી પૂછાય કે માદા એડિસ મચ્છર શું, એટલે કે ડેન્ગ્યુ વાયરસનું ફેલાવ, માદા એન્ફિલિસ મચ્છર, બરાબર, એ પરોપજીવી પ્લાઝ્મોડિયમનું નિર્માણ કરે છે। મેલેરિયા અંતે ડેન્ગ્યુનું નિયંત્રણ કેવી રીતે કરી શકે છે, એટલે કે જે જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ હોય તે જગ્યાએ દવા છાંટવી જોઈએ, ઓકે,
અને કે મચ્છર નાબૂદ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે માદા એન્ડ પોલીસ મચ્છર આ તમે સ્ક્રીન પર જોઈ શકો કે વિદ્યાર્થી મિત્રો એ આ મચ્છર જે રહ્યા એના જે પગ ત્યાં શું કીટકો ચોંટી જાય કે સૂક્ષ્મજીવો ચોંટી જાય અને ખોરાક પર બેસે અને જેના કારણે ખોરાક કેવો થશે પ્રદૂષિત થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું કે શિક્ષક હંમેશા આપણને એવું શા માટે કહે છે કે રેટની આસપાસ જગ્યાએ પાણી એકત્રિત ન થવું જોઈએ. એ વિદ્યાર્થી મિત્રો જો તમે પાણીનો ઢોળાવ કરશો કે પાણી એકત્રિત કરશો તો ત્યાં થોડાક સમય પછી માખી મચ્છર અને લીલ થવાના ચાન્સીસ રહે છે અને જેના કારણે તમને રોગ થવાનો પણ ખતરો રહે છે. માટે તમે એ જગ્યા કે જે જગ્યાએ પાણી ભરાતું હોય એ પાણીનો તમારો યોગ્ય નિકાલ કરી રહ્યો હોય, કારણ કે ત્યાં મચ્છરો જે રહ્યા કે ત્યાં એક મચ્છર થયો તો બીજા કેટલાક મચ્છરો તમને ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. કે બધા જ મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. આપણે ક્યારેક પણ પાણીને જમા થયેલું રાખવું જોઈએ નહીં. કૂલર, ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા ન દો. એટલે આપણી આસપાસના સ્થાનને સ્વચ્છ તેમજ સુક્ષ્મ રાખીને આપણે મચ્છરો પેદા થતા રોકી શકીએ છીએ. એવો ઉપાયોની યાદી બનાવવાનો પ્રયાસ કરો જેને આપણે મલેરિયાને પહેલાં તો અટકાવ. વિદ્યાર્થી મિત્રો એક યાદી બનાવ કે મલેરિયાને અટકાવવા માટે આપણે શું કરો કે જંતુનાશક પાવડર છાંટવો જોઈએ કે સ્પ્રે છાંટવો જોઈએ, જેને પાણીનો યોગ્ય નિકાલ કરી રાખવો જોઈએ કે જે જગ્યાએ ગંદકી ન થાય. નેક્સ્ટ આગળ જોઈશું આપણે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પુસ્તક આપેલું કે માનવ રોગ સૂક્ષ્મકારક રોગકારક સૂક્ષ્મજીવો ફેલાવાની રીત અને બચાવવાના સામાન્ય ઉપાયો કે ટ્યુબિટિયર્સ એ બેક્ટેરિયા દ્વારા અને ફેલાતો હવા દ્વારા ઓકે. ત્યારબાદ ઓળી, અછબડા, પોલિયો એ બધા વાયરસના લક્ષણ છે. તમે જોઈ શકો ઓળી, અછબડા એ હવા સંપર્ક, હવા, પાણી ઓકે એના બચાવ માટેના ઉપાયો બધાના કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો. દર્દીની વ્યક્તિગત વસ્તુ અન્યથી અલગ રાખ્યો અને યોગ્ય ઉંમરે રસી મૂકાવો છો. બીજો હશે કોલેરા અને ટાઇફોઇડ જે બેક્ટેરિયા પાણી અથવા ખોરાક કે પાણી વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટે સારી ટેવો કેળવો. યોગ્ય રીતે રાખવામાં આવેલા ખોરાક અને ઉકાળેલું પાણી પૂરો રસી મૂકાવ્યો. બીજો હશે હિપેટાઇટિસ એ કે વાયરસ દ્વારા પાણી દ્વારા ઓકે કે ઉકાળેલું પાણી પીવો, રસી મૂકાવો. છેલ્લે હશે મેલેરિયા એ મચ્છર કે પ્રજીવ અને ફેલાવા માટે મચ્છર કે મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ભગાડવાના રસાયણો વાપરો. કીટનાશકનો છંટકાવ કરો. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગોનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાય તમે પુસ્તક 2.1 દર્શાવવામાં આવેલ છે. હવે આવશે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો કે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગકારક નથી પરંતુ બીજા પ્રાણીઓમાં પણ છે. રોબર્ટ કોસે 1876 બેસિલસ એન્થ્રિક્સ નામનો બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગનો વાહક હતો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે રોબર્ટ કોસે 1876 બેસિલસ એન્થ્રિક્સ કયો રોગ એન્થ્રિક્સ નામના બેક્ટેરિયાની મદદથી એન્થ્રિક્સ રોગનો નિકાલ કર્યો હતો, વાહક કર્યો હતો. આ રોગ ઉત્પન્ન કરી ઉદાહરણ તરીકે એન્થ્રિક્સ મનુષ્ય તેમાં ઢોળમાં થતો ગંભીર રોગ કે એન્થ્રિક્સ એ ઢોળમાં થતો ગંભીર રોગ આપણે બતાવ્યો જે બેક્ટેરિયા દ્વારા થાય છે. ઢોળમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થતો રોગ છે. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો જોઈએ કે અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાકા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિમાં રોગકારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. આ કોષ્ટક 2.2 કેટલાક રસાયણનો ઉપયોગ કરવાથી કે કોષ્ટક 2.1 કેટલાક વનસ્પતિ રોગો દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકીએ છીએ. સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થતા કેટલાક રોગો એટલે કે વનસ્પતિજન્ય રોગો સૂક્ષ્મજીવો ફેલાવાની રીત કે સાઇસ્ટ્રિસ કિંગર એ બેક્ટેરિયા દ્વારા સૂક્ષ્મજીવ કયો બેક્ટેરિયા ફેલા હવા ઘઉંનો રસ્ટ એટલે કે ફૂગ હવા બીજ ભીંડાનો પિત્ત ઓકડા એટલે કે વાયરસ કીટક ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો એ જો વનસ્પતિ જોયું હવે ખોરાક વિષયક
એટલે કે ઝેરી બનવાનું, કે બુજાના મિત્રે તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે જણાવ્યું કે તેને ખોરાકમાં વિષાક્ત થવાના કારણે આ પરિસ્થિતિ થઈ છે. આથી ખોરાકને દૂષિત તત્વો અટકાવવો જોઈએ. ખોરાકની જાળવણી પ્રકરણ એકમાં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપયોગો વિશે અભ્યાસ કર્યો. આપણે બનેલા ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? એ ખુલ્લી જગ્યા કે ભેજવાળી જગ્યા પર તમે બ્રેડ રાખો તો એના પર ફૂગ થઈ જાય છે કે બગડી જવાના ચાન્સીસ રહે છે. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. તમે જુઓ કે તમે સબ્જી બનાવી હોય કે રાંધેલો ખોરાક હોય, બીજા દિવસે તમે એને ખુલ્લો રાખશો તો એના અંદરથી સ્મેલ આવી જશે, કે દુર્ગંધ આવે છે. તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગમાં પણ પરિવર્તન આવે છે. હું ખોરાક દૂષિત થવું એ રાસાયણિક પ્રક્રિયા છે. આ કેટલીક એ કેટલીક કે પહેલી કેટલીક કેરીઓ ખરીદી, પણ તેણે ઘણા દિવસ સુધી તેને ખાધી નહીં. પછી તેણે જોયું તો તે બગડી ગઈ. પરંતુ તે જાણતી હતી કે દાદી દ્વારા બનાવેલી આવેલી કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. એટલે કે કેરીઓ જે પહેલી હતી એ કેટલીક કેરીઓને એને મેકી રાખી અને થોડાક સમય પછી એ બગડી ગઈ. પરંતુ એને વિચાર આવ્યો કે દાદીમાએ જ્યારે અથાણું બનાવ્યું હતું એ તો લાંબા સમય સુધી ચાલ્યું, એ બગડ્યું નહોતું. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ચાલો આપણે ખાદ્ય પદાર્થની જાળવણીની કેટલીક પદ્ધતિનો અભ્યાસ કરીશું જેનો ઉપયોગ આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. એટલે રાસાયણિક પદ્ધતિ કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્યતેલ વપરાય છે. કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે આપણે સામાન્ય રીતે શું નાખીએ કે મીઠું અથવા ખાદ્યતેલ, તેને જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પોઝિટિવિટી નો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા કહેતો સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ માય મોટા બાય સલ્ફાઇડ જાણીતા બેન્ઝોએટિસ છે, તેઓ ફળના જામ તથા રસને બગાડતા અટકાવે છે. મીઠા દાણા જાળવણી કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકવવા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ કેરી આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. હવે આવશે સકરાની મદદથી જામ ગેલી તથા ફળોના રસની જાળવણી સકરા વડી કરવામાં આવે છે. સકરા ભીજનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકને પ્રદૂષિત એટલે કે દૂષિત થતા બેક્ટેરિયાને નિયંત્રિત કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. વિદ્યાર્થી મિત્રો આ બધા જાળવણી માટેના ઉપાયો છે. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે કારણ કે બેક્ટેરિયા તેમની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી ફળ માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. હવે આવશે આગળ ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશો. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ. કેમ? કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ખોરાક રહ્યો, ફળ રહે, શાકભાજી રહે, આપણે શા મેક્સિમમ મેકીશું કે ફ્રીજમાં મેકીશું. દૂધને આપણે શું કરીશું? ગરમ કરી પછી મેકીએ છીએ કારણ કે દૂધને પેસ્ચ્યુરાઇઝર દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે કે પેસ્ચ્યુરાઇઝર દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15-30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈસ પાસ્વર નામના વૈજ્ઞાનિકે કરી હતી અને તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. ત્યારબાદ સંગ્રહ અને પેકિંગ. આજકાલ સૂકો મેવો તથા શાકભાજી તે પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે જેનાથી સૂક્ષ્મજીવોથી તે સુરક્ષા પ્રાપ્ત થાય છે. હવે આવશે નાઇટ્રોજન સ્થાપન. તમે 6 તથા 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો છે કે સિમકુડની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ સિમકુડની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી
संबंध धरावे छे, कारण के वीजळीना चमकारा द्वारा वनस्पति सॉरी वातावरणीय नाइट्रोजननुं स्थापन थाय, के वीजळीना चमकारा द्वारा वातावरण शुं थाय छे, नाइट्रोजननुं स्थापन थाय छे। परंतु तमे जाणो छो कि नाइट्रोजननी मात्रा वातावरणमां स्थिर रहे छे। તમે આશ્ચર્ય થયું હશે કે આવું કેવી રીતે સંભવ છે, ચાલો તેના વિશે અભ્યાસ જોઈએ આગળ। કે સિમકુની વનસ્પતિ તમે જોઈ શકો કે એની મૂળ ગંડિકા, એની મૂળ ગંડિકાથી તે નાઇટ્રોજન વાયુનું સ્થાપન કરે છે। નાઇટ્રોજન ચક્ર, આપણે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે। નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિયસ એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે। વનસ્પતિ તથા વિદ્યાર્થી મિત્રો, આ નાઇટ્રોજન ચક્ર તમને ફરીથી બતાવી દઈશ કે વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો સીધો ઉપયોગ કરી શકતા નથી। ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિતતિલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે। જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાં મૂળતંત્ર દ્વારા કરે છે। ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણ માટે કરે છે। વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરે છે। વનસ્પતિ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયામાં તેમજ ફૂગ નાઇટ્રોજનનું ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તન કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે। કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે। પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણું નાઇટ્રોજન ચક્ર, તમારે આ ચક્ર તમારે યાદ રાખવાનું, મોડે કરી નાખવાનું કે નાઇટ્રોજનની સ્થાપન ઓકે એ કેવી રીતે, પાછો વાતાવરણમાં કેવી રીતે રહેશે, પાછો ભૂમિની અંદર કેવી રીતે નિર્મિત થાય છે ઓકે। આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણું બીજું ચેપ્ટર અહીં પૂરું થાય છે અને સ્વાધ્યાય તમારા નોટની અંદર લખવાનું રહેશે।